નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વડનગરથી મારો અવાજ. ઊંઝા ધારાસભ્ય આશાબેન પટેલે આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના માદરે વતન અને તેમના મત વિસ્તાર વડનગરમાં પુરાતત્વ વિભાગ દ્વારા ચાલતી તમામ સાઇટની મુલાકાત લીધી, જેમાં ખાસ વડનગર પુરાતત્વીય સર્વેક્ષણની ટીમને અવશેષોનો જે મોટો ખજાનો મળ્યો છે તેની મુલાકાત લીધી હતી. ત્યારબાદ અમરથોળ ખાતે આવેલ શર્મિષ્ઠા તળાવની કાંઠે પુરાતત્વ વિભાગ દ્વારા જે કામ ચાલી રહ્યું છે તેની મુલાકાત લઈને તે અંગેની માહિતી મેળવી હતી, જેમાં વડનગર નગરપાલિકાના પ્રમુખ જાગૃતિબેન વ્યાસ, ઉપપ્રમુખ કાનાજી ઠાકોર, ગેમરજી ઠાકોર, ભાજપ શહેર પ્રમુખ રાજુભાઈ મોદી, ગિરીશભાઈ પટેલ તેમજ નગરપાલિકાના સભ્યો હાજર રહ્યા હતા. આ અંગે ડોક્ટર આશાબેન પટેલ શું કહે છે તે સાંભળો. આનંદ સાથે, ગર્વ સાથે કહી શકાય કે આ હિસ્ટોરિકલ સિટી તરીકે ડેવલપ થઈ રહી છે અને રોજ રોજ નવા અવશેષો પ્રાપ્ત થઈ રહ્યા છે. એટલે એવું લાગી રહ્યું છે કે ભવિષ્યમાં પણ નવા નવા અવશેષો અહીંયા મળી રહ્યા છે. એના આધારે અલગ અલગ કાળ પહેલાં શું હતું, અત્યારે શું હતું અને વર્ષો પહેલાં પણ શું હતું એવા અહીંયા નવા નવા અવશેષો મળી રહ્યા છે. ત્યારે એવું લાગી રહ્યું છે કે ભવિષ્યની અંદર અહીંયા એક હિસ્ટોરિકલ સિટી તરીકે આખી વડનગર સિટી ડેવલપ થશે અને પુરાતત્વ ખાતું પણ ખૂબ જોરશોરથી કામ કરી રહ્યું છે અને એના હમણાં તમે જુઓ તો હમણાં પણ ખૂબ મોટા અવશેષો પ્રાપ્ત થઈ રહ્યા છે અને ઘણી બધી પ્રતિમાઓ મળી રહી છે. ઘણા બધા આગળના જે કાળ હતા, મૌર્ય કાળ કહો કે પછી સોલંકી યુગનો કાળ કહો, એ બધાના અવશેષો અહીંયાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. તારંગા સાથે કે વિહાર આપણું જે ગામ છે એના સાથેના સંપર્ક હોય એવું પણ અહીંયા પુરવાર થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. ત્યારે આખું વડનગર એક હિસ્ટોરિકલ પ્લેસ તરીકે ડેવલપ થઈ રહ્યું છે એટલે ખૂબ આનંદ સાથે અહીંયા અમે બધા અહીંયા અત્યારે મુલાકાત લીધી છે અને નાની નાની વસ્તુ અમારા અહીંયા જે અધિકારીઓ છે એ પણ ધ્યાન રાખી અને વડનગરના લોકોને જ રોજીરોટી મળે એ રીતે અહીંયા વડનગરના માણસો દ્વારા જ અહીંયા ખોદકામ અહીંના અવશેષોની સાચવણી સાથે